जय महाराज। आजथी शुरू थता नूतन वर्षना आप सौने अभिनंदन, आप सौने शुभ दीपावली। आवतु वर्ष आप सौना जीवन में ऐश्वर्यवान बनावे, सुख समृद्धि लावे, शक्ति अने भक्ति ये बने अपना जीवन में खूबज प्रगति करता लावे एवी भगवान संतराम महाराज ने प्रार्थना करूँ छू। एनी साथे साथे आवनार वर्षोनी अंदर कोईपण एवं अपना थी के कोईना थी थयेली भूल एनु प्रायश्चित करवाने बदले अपने सौ एक बीजा साथे हड़ी मड़ीने रहिए, हड़ी मड़ीने चालिए अने भारतनी उत्तर उत्तर प्रगति नी अंदर आपणी पण थोड़ी घणी जे कई सेवा छे ए सेवा थाय एवी तमारी पासे अपेक्षा राखू छू। अंधकारमांथी जेम उजासमां जईए अने जीवन એ ખૂબ આપણું ઉન્નત બને, ખૂબ વિકાસ કરે એ રીતે આપણા જીવનની અંદર આવનાર દરેક સંકટોમાંથી મુક્ત થઈને આપણું જીવન એ ખૂબ ઉન્નત અને પ્રગતિમય બને એવી તમારી પાસે અપેક્ષા રાખું છું। આવનાર સમય ધીરે ધીરે બદલાતો જાય છે, સમયની સાથે તાલ મિલાવીને આપણે વિશ્વની સાથે કદમ મિલાવીએ અને વિશ્વની અંદર સુખ સમૃદ્ધિના લાવવાના સતત પ્રયત્નો द्वारा आपणे सौ सुखी संपन्न अने समृद्ध बनीए एवी नवा वर्षे आप सौ पासे अपेक्षा राखू छू। फरी एक वार नूतन वर्षना आप सौने अभिनंदन पाठवी मारी वाणीने व्यक्त करू छू। आप सौने मारा जय महाराज। नूतन वर्षना सौने जय श्री कृष्ण। नव वर्ष मारा परम मित्रों बधाने भारत देशने સુખ સમૃદ્ધિ આપે, દેશને આગળ લાવે એવી શુભકામનાઓ। સૌને નમસ્કાર। ઉમેદ વિધાનસભા ક્ષેત્રના તમામ રહીશોને આવનારું નવલું નવું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી રાજા રણછોડના ચરણમાં પ્રાર્થના સહ સૌને શુભેચ્છા પાઠવું છું। આથી આવતા નવા વર્ષના શુભેચ્છા દરેકને ઓડ નગરજનો તથા આજુબાજુના દરેક નગરના ગામડાના લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા। દરેકનું નવા વર્ષમાં સ્વાસ્થ્ય સારું રહે, એકબીજાને પ્રેમથી હળીમળી મીઠાઈ ખવડાવી અને આનંદથી એકબીજાને પ્રેમથી આખું વર્ષ દરેકનું બહુ સારું જાય, ધંધા રોજગારીમાં બરકત આવે અને દરેકને એકબીજાને હળીમળીને સમૂહમાં લોક ભાગીદારીથી દરેકને સાથ સહકાર મળી રહે, દરેકને શાંતિ સલામતી અને દરેક સમૂહ મળી અને દરેક કાર્યો હોય કે અન્ય પણ સમાજોના વિકાસ થાય અને દરેક આનંદથી રહે એવા નવા વર્ષના દરેકને દરેક જ્ઞાતિ જાતિને હૃદયપૂર્વક શુભેચ્છા શુભેચ્છા શુભેચ્છા। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય। સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। આજનો પવિત્ર દિવસ એટલે દીપાવલીનો પાવન દિવસ। દીપાવલી એટલે ભારત દેશમાં અને એમાં હિન્દુઓને માટે થઈ એક આનંદનો ઉમંગનો દિવસ અને આજના દિવસે તો કાળી ચૌદશ અને દીપાવલી બંને ભેગા તહેવારો છે। કાળી ચૌદશ એટલે કષ્ટને હરનારા એવા કષ્ટભંજન દેવનું પૂજન। સ્વામિનારાયણ મંદિર ઉમરેઠની અંદર નિત્ય ગુરુદેવ ગોપાનંદ સ્વામીએ આપેલો બીજ મંત્ર એનું અનુષ્ઠાન રોજ થાય, હનુમાનજી મહારાજનો રોજ યજ્ઞ થાય, પણ આજે કે વિશેષ કરી સ્વામિનારાયણ મંદિર ઉમરેઠની અંદર મારુતિ યજ્ઞ હનુમાનજી મહારાજના પૂજનનું પણ સુંદર રીતે આયોજન થયું છે। સાથે સાથે સંધ્યાકાલે એકની સાથે 5,000-7,000થી પણ વધારે દીવડાઓને પ્રાગટ્ય કરી દિવાળીનું આવાહન કરી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દીપાવલીનો ભવ્યાતિ ભવ્ય રીતે ઉત્સવ સ્વામિનારાયણ મંદિર ઉમરેઠમાં અમારા ગુરુ રઘુવીર સ્વામી
ની આજ્ઞાથી બધા જ ભક્તો સંતો ભાવ અને પ્રેમથી ભેગા મળી ઉત્સાહથી દીપાવલીનો તહેવાર ઉજવવાના છે. સર્વે કોઈ ભક્તોજનોને માટે દીપાવલીનો દીપ તે આપણને સર્વને સુંદર મજાનો એક ઉદ્દેશ્ય અને એક ઉપદેશ આપે છે. દીપાવલીનો દીપ એ જ્યારે પ્રગટે ત્યારે અંધકારને દૂર કરી અને પ્રકાશ કરે છે. દીપાવલીનો દીવો આપણે આપણા ઘરની અંદર, આપણા ખેતરની અંદર, આપણી ઓફિસની અંદર તો પ્રગટાવીએ, એની સાથે સાથે આવો દીપાવલીનો પર્વ જ્યારે આવ્યો છે ત્યારે આપણા સર્વ કોઈના હૃદયની અંદર દીપાવલી રૂપી દીપને જ્યોતને પ્રગટાવી શરીરની અંદર જે કોઈ અંધકાર કેતા કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષા આ જે અંધકારો આપણી અંદર રહ્યા છે એ જ્ઞાનરૂપી જ્યોતને પ્રગટાવી અને તે અંધકારોને દૂર કરી દીપાવલીની અંદર પ્રભુ રામ જ્યારે અયોધ્યાની અંદર આવ્યા અને અયોધ્યામાં પ્રભુને આવવાના આગમનને દીપાવલી કહેવાય, એવી રીતે આપણા સર્વ કોઈના જીવનની અંદર પ્રભુનું આગમન થાય, સર્વ કોઈ જીવનમાં સુખી બનીએ. ઉમરેઠવાસી સંકલ્પસિદ્ધ ઘનશ્યામ મહારાજ અને અનાદિ મૂળ અક્ષરમૂર્તિ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સર્વે કોઈ ભારતના વાસીઓ દેશ અને વિદેશની અંદર રહેતા પણ સર્વે કોઈ ધર્મપ્રેમી તમામ લોકોના જીવનની અંદર કાયમને માટે દિવાળીના દીપની જેમ તેજ રહે, પ્રકાશ રહે, એમના જીવનમાં ક્યારેય અંધકાર ન આવે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થનાની સાથે આજે સર્વે ભક્તોને દીપાવલીના પર્વ નિમિત્તે ભાવથી જય સ્વામિનારાયણ. આજના શુભ દિવસે મારા મિત્રો, મારા વડીલો સૌને મારા શુભ નૂતન વર્ષાભિનંદન. આપનું વર્ષ ખૂબ તંદુરસ્તીથી ભરેલું રહે, નિરોગી રહો અને આપનું સ્વાસ્થ્ય ભગવાન ખૂબ તંદુરસ્ત રાખે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આપની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી જ મારી સૌને શુભકામના. જય હિન્દ, વંદે માતરમ. પ્યારા ભારત દેશવાસીઓ, વડીલો, બહેનો, માતાઓ, નમસ્કાર. ઉમરેઠ યુવા ક્રાંતિમંચ તરફથી આપ સૌને દિવાળી અને નૂતન વર્ષાભિનંદનની હાર્દિક શુભકામના પાઠવું છું. જે રીતે દિવાળીમાં દીવો જ્યોત પ્રગટાવીને પ્રકાશ ફેલાવે છે, તેવી જ રીતે આપણે પણ આપનું જીવન બાળીને એનો પ્રકાશ ફેલાવીને લોકોને અજવાળું આપીએ એવી હું આપને સૌને નમ્ર વિનંતી કરું છું. આવનાર વર્ષ ખૂબ જ અઘરું જઈ રહ્યું છે, મોંઘવારી માધમગીરી છે, ત્યારે આપણે સૌ એકબીજાને અન્ય મદદ કરીને ખૂબ આગળ પ્રગતિ કરાવી અને દેશની ઉન્નતિ થાય એવી હું પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય મહાદેવ. ઉમરેઠ નગરના સૌ નગરજનોને ઉમરેઠ શહેર ભારતીય જનતા પાર્ટી તરફથી દિવાળી અને નૂતન વર્ષની અનેક શુભકામનાઓ પાઠવું છું. આવનારું વર્ષ આપના સૌ માટે નવી ખુશીઓ અને સમૃદ્ધિ અને ઐશ્વર્ય સફર બને તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. સાથે પુનઃ એકવાર સૌને નૂતન વર્ષ તથા દિવાળીના તમામ પર્વની હાર્દિક શુભેચ્છાઓ. છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખૂબ સારા કામો કરી રહી છે. અંત્યોદયની વિચારધારા તરફ ખૂબ અગ્રેસર રહી અને ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું છે. હાલ નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિન સરકાર પણ છેવાડાના માનવીની વેદનાઓ સુધી પહોંચી અને ખૂબ સારા વિકાસના કામો કરી રહ્યા છે. આવનારા નવા વર્ષમાં વિધાનસભાના પડઘમની તૈયારીઓ છે, તો હું આપ સૌને પુનઃ એકવાર નમ્ર અપીલ કરું છું કે દિવાળીના તહેવારોની સાથે સાથે જ્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જે કોઈ ઉમેદવાર આવે એને આપે મત આપી અને અપાવીને વિજયી બનાવશો એ જ અભ્યર્થના સહ પુનઃ આપ સૌને શુભકામના સહ અભિનંદન. ભારત માતા કી જય. સભી સનાતન હિન્દુ ધર્મીઓ કો દીપોત્સવ કી ખૂબ ખૂબ બધાઈ. દીપોત્સવ કૈસે ઉસકા પ્રાગટ્ય હુઆ ઉસકે બારે મેં બહોત સારે સંયોગ હૈ, પ્રમાણ હૈ. ઉસમે પહેલા જો રામચંદ્રજી વનવાસમાં સે વાપસ આયે અયોધ્યા, ઉસકી ખુશહાલી મેં અયોધ્યાવાસીઓને દીપ જલાકર દીપાવલી મનાઈ હતી. ઉસ દિન આસો પદી અમાસ થી. દૂસરા એક સંયોગ હૈ કે કૃષ્ણચંદ્રને એક રાક્ષસ કો વધ કિયા થા ઓર દેવતાઓ કી માતા અદિતિ કા કુંડલ વાપસ દિલવાયા થા. ઉસી હિસાબ સે દેવોને ભી
दिया जला के दिवाली मनाई थी, उस दिन भी आशोवद अमास थी। और एक और कृष्ण के बारे में प्रचलित है दिवाली कि उन्होंने जो विष्णु का अवतार है और इंद्र का जो वज्र का वध किया और इंद्र याग को बंद करा के गोवर्धन याग का पूजन करना के लिए व्रजवासियों को मनाया, उस हिसाब से हर दिवाली के दिन दूसरे दिन विक्रम संवत के शुरुआत में पहले दिन सभी मंदिरों में अन्नकूट महोत्सव मनाया जाता है। ऐसा कई प्रमाण कई संयोग दिवाली का है। फिर से एक बार सभी सनातन हिंदू धर्मियों को दीपोत्सव की खूब खूब बधाई। उमरेठ ना सौ नगरजनों ने मारी अने मारा परिवार ने दिवाली ने शुभकामनाओ। सौ ना तन मन अने धन से सुखी रहे तेवी श्री परम कृपाळु परमात्मा रणछोड़ राय ने प्रार्थना। जय श्री कृष्ण।